ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ, હવે આપણે ધોરણ 4ની અંદર આસપાસ વિષય જોઈએ છે. આસપાસમાં આપણે 11મો પાઠ જોઈએ છે, વાડીમાં. ચાલો થોડું વધારે જાણીએ. શું તમે કોઈ ફૂલોને કોઈને ફૂલ વેચતા જોયા છે? જો તમારી આસપાસ કોઈ ફૂલ વેચનાર હોય તો તેમને આ પ્રશ્ન પૂછો કે તેઓ ક્યાં ક્યાં ફૂલ વેચે છે, તો આપણે એને પૂછવાનું. તો હું તમને એનો જવાબ જણાવું. તેઓ ગુલાબ, ગલગોટા, કમળ, મોગરો, જાસૂદ, રાતરાણી, કરેણ અને ધતુરાના ફૂલો વેચે છે. હવે તમારે વિદ્યાર્થીઓમાં 3 નામ લખવાના છે, તો તમે 3 નામમાં લખજો, ગુલાબ, ગલગોટો અને કમળ. તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે? તેઓ આ ફૂલો બગીચામાંથી અને ફૂલ બજારમાંથી લાવે છે. ત્રીજો પ્રશ્ન, લોકો ફૂલો શા માટે ખરીદે છે? લોકો ફૂલો ધાર્મિક વિધિ માટે, વિવિધ સજાવટ માટે, શણગાર માટે અને ભેટ આપવા માટે ખરીદે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થીઓ, ફૂલો વેચનાર છે એ ફૂલો કયા રૂપમાં વેચે છે? ચિત્ર જુઓ. તમે જોયેલા ફૂલના નામ સામે રાઈટની નિશાની કરો. પહેલું ચિત્ર જુઓ, તમને લાંબી માળા જેવું દેખાય છે, સરસ મજાનું એવું ચિત્ર જોયું છે ને વિદ્યાર્થીઓ? બરાબર, કેટલું સરસ મજાનું બનાવેલું છે. ફૂલોના રૂપ સામે રાઈટ કરો, પહેલામાં રાઈટ કરો. બીજું ચિત્ર જુઓ, ખૂબ જ સુંદર છે, આવું ચિત્ર પણ આપણે જોયું છે, એમાં પણ રાઈટ કરો. ત્રીજું ચિત્ર છે, એ પણ ખૂબ જ સુંદર છે, એમાં પણ રાઈટ કરો, એ પણ આપણે જોયું છે. ચોથું ચિત્ર, આવું પણ આપણે જોયું છે, સારા પ્રસંગમાં આપણે આવી રીતના બનાવેલું હોય છે, એમાં રાઈટ કરો. પછી એના પછીનું પાંચમું ચિત્ર જુઓ, બહુ સરસ બનાવેલું છે, આવું આપણે દિવાળીમાં અથવા સારા પ્રસંગમાં બનાવીએ છીએ, એમાં પણ રાઈટ કરો. એના પછીનું જુઓ, એ પણ સુંદર મજાનું બનેલું છે, જ્યારે સારા ઓકેશન અથવા પ્રસંગમાં આપણે એકબીજાને ભેટમાં દઈએ છીએ, બુકીએ, એવું પણ આપણે ચિત્ર જોયું છે, એમાં રાઈટ કરો. ચલો, 6 ચિત્રમાં રાઈટ કરી દીધું ને સ્ટુડન્ટ. હવે આપણે પેજ નંબર 85 જોઈએ, સામેનું પેજ છે, 85 નંબરનો એ જોઈએ. આ સિવાય ફૂલનું કોઈ બીજ, આ સિવાય ફૂલનું કોઈ બીજું રૂપ તમે જોયું છે વિદ્યાર્થીઓ? તો આપણે કહીએ, હા, ફૂલોવાળા ફૂલના ગજરા બનાવીને પણ વેચે છે, તે પણ મેં જોયું છે. આપણે ગજરા જોયા છે, ઘણી વાર આપણે માથામાં પણ નાખીએ છીએ, ભગવાનને ચડાવવા માટે પણ આપણે મોટો હાર લઈએ છીએ, કોઈ સારા એવા વ્યક્તિ હોય એનું સન્માન કરવા માટે પણ ફૂલહારનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક ફૂલો અલગ અલગ રૂપમાં ઉપયોગ થાય છે, જેમ કે ગુલાબ, ગલગોટા અને ગલગોટો હાર બનાવવામાં ઉપયોગી છે. છૂટક પાંદડીઓ પણ વપરાય છે, આપણે ઘણી જગ્યાએ આવું બધું જોયું હોય છે. આ અલગ અલગ રૂપમાં ફૂલોની કિંમત શોધો. હવે વિદ્યાર્થીઓ, આપણે ફૂલની કિંમત શોધવાની છે. એક ફૂલ, બરાબર, આપણે ગુલાબનું એક ફૂલ લઈએ તો કેટલાનું આવે? 5 રૂપિયા, બરાબર. એટલે પહેલામાં આપણે લખશું એક ફૂલ, એમાં લખશું 5 રૂપિયા. બીજું છે કે એક હાર, આપણે નાનો એવો હાર લઈએ ફૂલનો તો કેટલાનો આવે? તો કે 20 રૂપિયા. પછી એક પુષ્પગુચ્છ, એટલે આપણે બુકે જેવું હોય, બરાબર, એક પુષ્પગુચ્છ, એને આપણે એ ભાષામાં આપણે એને બુકે કહીએ, એની કિંમત લખશું તો કે 50 રૂપિયા. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. ફૂલ વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી કોઈની પાસેથી બનાવતા શીખ્યા છે? કોની પાસેથી? એનો જવાબ આપણે જોઈએ. હા, તેઓ પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી બનાવતા તેમના વડીલો પાસેથી શીખ્યા છે. એનો પછીનો પ્રશ્ન જોઈએ. તેમના કુટુંબમાં બીજા કોઈ સભ્યો આ કામ કરે તેવું ઈચ્છે છે કે કેમ? તેનો જવાબ જોઈએ. હા, મોટાભાગના ફૂલો વેચનારો ઈચ્છે છે કે તેમના કુટુંબના બીજા સભ્યો પણ કામ કરે, કારણ કે આમાં ઘણો ફાયદો છે. આનાથી તેઓ તેમનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે અને આ માટે તે વડીલો પાસેથી ઘણું બધું જાણી અને શીખી પણ શકે છે.
ચાલુ પ્રવૃત્તિ કરીએ એમાં જોઈએ આપણે વિદ્યાર્થીઓ ચાલુ પ્રવૃત્તિ કરીએ એમાં પ્રવૃત્તિ કરવામાં શું કરવાનું ચાર પાંચ મિત્રોનું જૂથ બનાવવાનું ચાર પાંચ મિત્રોનું એક જૂથ બનાવી અને આ પ્રવૃત્તિ કરવાની છે બધા મિત્રોએ શું કરવાનું જુદા જુદા પ્રકારના જેની પાસે જે ફૂલ હોય એ લઈ આવવાના અને આપણે ફૂલોની ઓળખ કરશું જો વિદ્યાર્થી સ્કૂલ ચાલુ થશે તો આપણે આ પ્રવૃત્તિ કરશું જે પ્રવૃત્તિ આપણે બાકી રહી ગઈ છે એ બધી પ્રવૃત્તિ આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે એક્ટિવિટીઝ કરશું અને એન્જોય કરશું હવે આપણે આ પ્રવૃત્તિ જ્યારે કરશું અત્યારે તમારે કરવી હોય તો ઘરે પણ કરી શકો તમને કહી દઉં વિદ્યાર્થીઓ ચાર પાંચ મિત્રોએ ભેગા થઈને જુદા જુદા ફૂલ લઈ આવવાના અને ફૂલની ઓળખ કરવાની વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલો વર્ગમાં લાવો એટલે આપણે વૃક્ષ કે છોડમાંથી તોડવાના નથી પણ જે ફૂલ નીચે ખરીને પડી ગયા હોય એ ફૂલ લઈને આવવાનું છે આ ફૂલો જૂના સમાચાર પત્ર વચ્ચે એકબીજાને અડે નહીં એવી રીતે ફેલાવી દેવાના હવે સમાચાર પત્ર ઉપર ભાર મૂકો સમજાઈ ગયું પછી વિદ્યાર્થીઓ તમે અનુભવ કરશો તો તમને કેવું લાગશે એ જોજો કે કેવો અનુભવ થાય છે એકદમ સુંદર મજાની જ્યારે પણ તમે ગુલાબનું ફૂલ છે એને એવી રીતના મૂકી દો જે નીચે ખરી ગયું હોય પછી તમે બુકની અંદર રાખો પછી જોજો કેટલી સરસ સુગંધ આવે છે હવે આપણે પેજ નંબર 86 જોશું ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી દબાવી રાખો ન જાય ત્યાં સુધી એને દબાવી રાખો એટલે વિદ્યાર્થીઓ શું કીધું આપણને જ્યાં સુધી ફૂલ સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે એને બુકમાં દબાવી રાખવાના ત્યારબાદ ફૂલો સાચવીને લઈ લો અને સ્ક્રેપ બુક ફૂલ પોથી તૈયાર કરવાની છે તમે આ સુકાયેલા ફૂલોનું સુંદર કાર્ડ બનાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જાય છે ખેતરના એક ખૂણે જઈને થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા તેણે પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કરી દીધું શું થયું ખબર છે તેને નાજુક હાથ ઘાસ ખેંચવાના લીધે લાલ થઈ ગયા ત્યાં ઘાસ ખેંચતા કેટલા મૂળ પણ ખેંચાઈ ગયા શું કામ થયું વિદ્યાર્થીઓ કારણ કે રતનને અનુભવ નહોતો કે કઈ રીતે ખેંચાય કેટલું ખેંચવું જોઈએ શું કરવું જોઈએ તેને શું કર્યું બધું ખેંચી લીધું મૂળ પણ ખેંચી લીધા અને હાથ કેવા થઈ ગયા લાલ થઈ ગયા તમે કોઈ દિવસ કર્યું ન હોય ને કરો તો કેવું થાય લાગે ને સીધું આપણે એની જેમ કામ કરી શકીએ નહીં કે જે લોકો રોજ કરતા હોય એની જેમ આપણે કરી શકીએ નહીં હવે આપણે વિદ્યાર્થીઓ આપણે અહીં સેશન પૂરું કરીએ છીએ નેક્સ્ટ સેશનમાં આગળ જોશું